नमस्कार मित्रों, आज आपणे विक्रमादित्यना सिंहासनની 18મી પુતળીની વાર્તા કરીશું। હંમેશની જેમ 18મા દિવસે પણ રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા આગળ વધ્યો તો 18મી પુત્રી રૂપલેખા આગળ આવી અને રાજા ભોજને ઊભા રાખી કહ્યું, પહેલા મારા એક પ્રશ્નનો જવાબ આપ, પછી આગળ વધજે। શું તું બતાવી શકીશ કે જ્ઞાન મોટું હોય છે કે હૃદય? રાજા ભોજ આ પ્રશ્ન સાંભળી એનો જવાબ ન આપી શક્યો, એટલે રૂપલેખા બોલી, મારા રાજા વિક્રમ પાસે આવા જટિલ પ્રશ્નોના જવાબો પણ હતા, એના વિશે એક વાર્તા તને સંભળાવું। વાર્તા શરૂ કરતા રૂપલેખા બોલી, એક દિવસે રાજા વિક્રમના દરબારમાં બે માણસો આવ્યા જેમની વચ્ચે વિવાદ ચાલતો હતો। એકનું કહેવું હતું કે જ્ઞાન મોટું હોય છે, જ્યારે બીજો કહી રહ્યો હતો કે જ્ઞાન કરતાં માનવીનું મન એનું હૃદય મોટું હોય છે। બંને નિર્ણય નહોતા કરી શકતા, એટલે આ વાતનો નિર્ણય કરવા માટે બંને રાજા વિક્રમ પાસે આવ્યા। વિક્રમે બંનેની વાતો સાંભળી પહેલો માનવી બોલ્યો, રાજન, જ્ઞાન વિના હૃદય શું કરી શકવાનું હતું? જ્યારે લોકોને એ વાતનું જ્ઞાન છે કે રાજા વિક્રમના રાજમાં અપરાધ કરવાની સખ્ત સજા મળે છે, તો અપરાધી પોતાના હૃદયની વાત નથી માનતો, અપરાધ કરવાની ઈચ્છાને કચડી નાખે છે અને અપરાધ નથી કરતો। એનાથી સાબિત થાય છે કે જ્ઞાન જ હૃદયથી મોટું અને પ્રબળ હોય છે। જ્યારે બીજો માનવી બોલ્યો, રાજન, હૃદયથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, જો હૃદયમાં ઈચ્છા ન હોય, મન જ ન લાગતું હોય, તો માનવી કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકે? તમારું મન ન હોત તો શું તમે પ્રજાનું કલ્યાણ કરી શકો છો? આનાથી સાબિત થાય છે કે હૃદય જ્ઞાનથી મોટું હોય છે। બંનેની દલીલો સાંભળી વિક્રમ વિચારમાં પડી ગયો, પછી તે બોલ્યો, તમે એક અઠવાડિયા બાદ આવજો, આ સમસ્યાનો જવાબ હું ત્યારે જ આપીશ। બંનેના ગયા બાદ પણ વિક્રમ આ વિશે વિચાર કરતો રહ્યો, પરંતુ કોઈ નિર્ણય નહોતો કરી શકતો। આમને આમ 2-3 દિવસ પસાર થઈ ગયા। એક દિવસ એક બ્રાહ્મણ રાજાના દરબારમાં આવ્યો। એણે રાજાની પ્રશંસા કરી અને કહ્યું કે તે રાજા માટે એક અદ્ભુત વસ્તુ ભેટ આપવા માટે આવ્યો છે। તેણે વિક્રમને સફેદ માટીનું એક ઢેફું આપ્યું અને કહ્યું, હે રાજન, આ સફેદ માટીના ઢેફાથી તમે રાત્રે દિવાલ ઉપર જે કાંઈ બનાવશો તે જીવંત બની જશે, પરંતુ સવાર પડતા જ તે ફરીથી પહેલાં જેવું નિર્જીવ ચિત્ર બની જશે। બ્રાહ્મણ તો માટીનું ઢેફું આપી જતો રહ્યો। એ દિવસે રાજા વિક્રમે પોતાના શયનખંડની દિવાલ ઉપર દેવતાઓના ચિત્રો બનાવ્યા। રાત પડતા જ એ બધા જીવંત બની ગયા। રાજાએ બધાના દર્શન કરી પોતાની જાતને ધન્ય માની। બીજા દિવસે તેણે એક સુંદર અપ્સરાનું ચિત્ર બનાવ્યું। રાત્રે એ અપ્સરા પણ જીવંત બની ગઈ। બસ પછી તો શું હતું, દરરોજ રાજા પોતાની ઈચ્છા મુજબ ચિત્રો બનાવતો અને સજીવ રૂપમાં તેમનો આનંદ લેતો। રાણીઓ પાસે તેણે જવાનું બંધ કરી દીધું હતું। આ બધું જોઈ સૌથી નાની રાણીને ચિંતા થઈ અને એક રાત્રે તેણે ગુપ્ત રૂપે આ બધો ખેલ જોઈ લીધો। તે જાણી ગઈ કે આ બધા પાછળ પેલા માટીના ઢેફાનું કામ છે। સવારે રાજા પાસે જઈ તેણે પેલું માટીનું ઢેફું માંગી લીધું અને દેવાલ ઉપર નદીનું ચિત્ર બનાવી ઢેફું રાજાને પાછું આપી દીધું। એ રાત્રે રાજાને શયનખંડમાં આવતા મોડું થયું, એટલે તે દેવાલ ઉપર કશું બનાવી શક્યો નહીં, પરંતુ રાણીએ બનાવેલી નદી જીવંત બની ગઈ અને રાજમહેલમાં ચારેય બાજુ પાણી જ પાણી થઈ ગયું। રાજા પોતે એ નદીમાં ફસાઈ ગયો અને ડૂબવા લાગ્યો। તેણે તરત જ વેતાળનું સ્મરણ કર્યું, એટલે વેતાળ હાજર થઈ રાજાને પાણીના વમળમાંથી બહાર કાઢ્યો। વેતાળે પોતાની શક્તિના બળે પાણીને નાથી અને રોકી લીધું। બીજા દિવસે રાજાએ નાની રાણીને બોલાવીને કહ્યું, નદીનું ચિત્ર તે બનાવ્યું હતું? રાણીએ જવાબ આપ્યો, હા, મને તમારા માટીના ઢેફાના ચમત્કારની જાણ થઈ ગઈ હતી, એટલે મારા હૃદયમાં બધું નષ્ટ કરી દેવાનો વિચાર આવ્યો અને નદી સૌથી સારો ઉપાય હતો, એટલે મેં નદી બનાવી નાખી। રાજા વિક્રમ આ સાંભળી કશું બોલ્યો નહીં અને તેણે એ જ ઘડીએ એ માટીના ઢેફાને નીચે ફેંકી એના ટુકડે ટુકડા કરી નાખ્યા। તેણે એક જટિલ સમસ્યાનો ઉકેલ મળી આવ્યો હતો। એક અઠવાડિયા બાદ બંને માણસો રાજદરબારમાં આવ્યા તો રાજા વિક્રમે કહ્યું, સાંભળો, જ્ઞાન અને હૃદયમાં કોણ મોટું છે એનો નિર્ણય કરવો અશક્ય છે, કારણ કે બંનેને અલગ અલગ કરી જોઈ શકાય નહીં। બંને એકબીજાના પૂરક છે, બંને એકબીજાના જોડિયા ભાઈ સમાન છે। વિક્રમનો આ જવાબ સાંભળી બંને જણા સંતુષ્ટ થઈ જતા રહ્યા। ત્યારબાદ પુતળી બોલી, હે રાજા ભોજ, શું તારી પાસે આવી વિલક્ષણ બુદ્ધિ છે? શું તું આવી જટિલ સમસ્યાઓનો ઉકેલ લાવી શકે એમ છે?
જો તારામાં આવા ગુણો ન હોય તો તને આ સિંહાસન ઉપર બેસવાનો કોઈ જ અધિકાર નથી। આટલું કહીને પુતળી રૂપલેખા પણ અટ્ટહાસ્ય કરી અદ્રશ્ય બની ગઈ। હવે પછીના વિડિયોમાં આપણે 19મી પુતળીની વાર્તા વિશેની વાત કરીશું। ત્યાં સુધી જય માતાજી મિત્રો।